તમારા પરિવાર સાથે ગુજરાતમાં આવી રહ્યા છે, તો ત્યારે તમે મારા પાછળના દ્રશ્યોમાં જોવો છો કે ગુજરાતની સંસ્કૃતિ ગરબા મહિલાઓ જે લખેલું છે લોગો છે અને ખાસ એવી રીતે તૈયાર થઈને આ લોકો આવ્યા છે કે કોઈ પોતાના ઘરમાં પ્રસંગ હોય અને તે લોકો આવ્યા હોય તેવી રીતે તૈયાર થઈ રહ્યા છે. તેમની સાથે વાત કરી હતી, ખાસ કરીને આજે પોતાના ઘરનો પ્રસંગ હોય એવી રીતે તૈયાર થઈ રહ્યા છે. શું કહે છે? અમે બસ એના માટે શબ્દ નથી, એટલો ઉત્સાહ છે બહેનોને, કારણ કે અમદાવાદમાં ટ્રમ્પ સર આવી રહ્યા છે. આખા પરિવારનું અમે સ્વાગત કરીએ છીએ. નમસ્તે ટ્રમ્પ બહેન પરિવાર. અને બહેનો, જે અમે રિયલમાં જે સંદેશ આના થ્રુ મોકલવા માંગીએ છીએ, હેન્ડમેડ બાંધણી અને હેન્ડમેડ પટો એ અમારું ફેમસ ગુજરાતનું દુનિયાના ખૂણે ખૂણે સુધી જાય એ અમારી પોતાની ઈચ્છા છે. ખાસ કરીને જે રીતે વાત કરીએ એક તો ગુજરાતીઓની ઓળખ વેપારી તરીકે હોય, એટલે પહેલી વસ્તુ એ છે કે અમે બે ગુજરાતી વેપારી તરીકે એક હેન્ડમેડ બાંધણી, જ્યાં બધી બહેનો આર્ટિઝન છે, સામાન્ય બહેનો નથી, આર્ટિઝન બહેનો છે કે જે લોકો હેન્ડમેડ બાંધણી અને હેન્ડમેડ પટોળા બનાવે છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવી છે. અને જે અવસર આવ્યો છે, આ તક આવી છે અને અમે ઝડપી લીધી છે, પણ એ તકને અમે બિઝનેસમાં કન્વર્ટ કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને નમ્ર વિનંતી કે અમેરિકામાં બી અમારા પટોળા અને બાંધણી જે વર્લ્ડ ફેમસ છે, તો અમે ત્યાં સુધી વ્હાઇટ હાઉસમાં પહોંચાડવા માંગીએ છીએ. ખાસ કરીને આ લોકોની વાત છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કરવા માંગે છે, ગરબા રમી અને તેમની રાહ જોવાઈ રહી છે અત્યારે હાલ, અને પરિવાર તે લોકો પટોળું ગિફ્ટ આપવાના છે. શું કહેવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પને? આપણે બધી મહિલાઓ સાથે કહીશું, શું કહેવા માંગો છો તમે ડોનાલ્ડ ટ્રમ્પને? નમસ્તે ટ્રમ્પ. જે ટ્રમ્પની મુલાકાત છે તેને લઈ અને જે તે લોકો કહી રહ્યા છે કે નમસ્તે ટ્રમ્પ, વેલકમ ટ્રમ્પ ટુ અમદાવાદ. અમદાવાદ તૈયાર થઈ ગયું છે ટ્રમ્પની તૈયારીઓ માટે. કેમેરામેન અમિત મકવાણા સાથે આશકા જાની, ઇઝી મીડિયા, અમદાવાદ.